ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે. કેટલા બોર્ડર પાર કરી રાધનપુર સુધી આવી ગાડીઓ અને કોઈ પોલીસની નજરમાં ના આવી. મોનેટરી સેલ ગાંધીનગર હમણાં કચ્છના આદિપુરથી પણ દારૂ પકડી પાડેલ હતો, તો લોકલ પોલીસ શું કરી રહી છે તે સમજમાં નથી આવતું. ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રાત્રે દરમિયાન રાધનપુર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે થરા તરફથી આવી રહેલી બે ગાડીઓમાં ચોટીલા તરફ લઈ જવાતો રૂપિયા 2,42,085 વિદેશી દારૂ અને બિયરનો જથ્થો બાતમીને આધારે ઝડપી લઈ 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. આરોપીઓ અને પોલીસ વચ્ચે ભાગમભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક ગાડી રાધનપુર શહેરની સાંકડી ગલીઓમાં ઘૂસી ગઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પાટણ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બનાસકાંઠાના થરા તરફથી એક સફેદ કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડી GJ02BH9600 તેમજ એક ગ્રે કલરની ઇનોવા ગાડી GJ37J2379 રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને થરા રાધનપુર થઈ ચોટીલા તરફ જનાર છે તેવી બાતમી મળતા તે ટીમ રાધનપુર તાલુકાના ધરવડી ગામના બ્રિજના છેડા પાસે વોચમાં ગોઠવાઈ હતી, જેમાં 2-30 કલાકે ગાડી આવતા ઊભી રાખવા ઇશારો કર્યો હતો, પરંતુ આડશ તોડીને ગાડી ભગાડી મૂકી હતી. તેનો પીછો કરતા રાધનપુર બ્રિજથી યુટર્ન મારીને નીચે ઉતરી બજારમાં ઘૂસાડી દીધી હતી અને ગલી ખાંચામાં રહેણાંક વિસ્તાર હવેલીવાસમાં ઘૂસી ગયા બાદ ખુલ્લા કમ્પાઉન્ડમાં ઊભી રાખીને ચાલક અને તેની બાજુ સાથે બેઠેલો શખ્સ નાસવા જતા પોલીસે પકડી લીધા હતા. સ્થાનિક પોલીસને બોલાવીને ગાડી પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી, જેમાંથી વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન નંગ 1062 કિંમત કુલ રૂપિયા 2,42,085 મળી આવી હતી. રાધનપુર પોલીસમાં બિશ્નોઈ ઢાણી, શિરોહીના સંજયકુમાર, ભગવાનરામ ગોદારા, સાંકડ રબારી વાસ શિરોહીના મદનલાલ, અણદારામ બિશ્નોઈ, ઇનોવા ગાડીનો ડ્રાઈવર અને તેના માલિક, હ્યુન્ડાઈ વેન્યુ ગાડી GJ27ED6667 પાઇલોટિંગ કરનાર ઓમપ્રકાશ ઠાકરારામ અને તેની સાથેનો એક વ્યક્તિ, દારૂનો જથ્થો ભરાવનાર રાજસ્થાની તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાનો વ્યક્તિ, રેનોલ્ડ ડસ્ટર ગાડીના માલિક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ.